નરેશ કંડુડિયા એક એવું નામ જેનાથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. ગુજરાતી ફિલ્મોના મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને છવાયા રાજકારણી. આજે બંને ભાઈઓ નરેશ અને મહેશ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. પરંતુ શું મિત્રો, તમે જાણો છો કે બંને ભાઈઓ એક સાથે જ કેમ મૃત્યુ પામ્યા હતા અને તેમના ગયા પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું કેમ પડી ભાંગ્યું? મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં જો તમે નરેશ કંડુડિયાને એક સારા વ્યક્તિ માનો છો તો એક લાઇક જરૂર કરજો. મિત્રો, નરેશ કંડુડિયાનો જન્મ મહેસાણાના કનોડા ગામે 20 ઓગસ્ટ 1943 રોજ થયો હતો. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કંડુડિયાના નાના ભાઈ હતા. નાનપણમાં જ માતાનું મૃત્યુ થયા પછી બંને ભાઈઓને ખૂબ જ તકલીફ વેઠવી પડી હતી. પિતા વણવાટનું કામ કરીને ગુજરાન ચલાવતા હતા, પરંતુ કમાવનાર એક અને ખાનારા 10, તેથી 2 ટાઈમ ખાવાનું પણ પૂરું પડતું ન હતું. બંને ભાઈઓ ભીખ અને કાગળ વીણીને પિતાને થોડી ઘણી મદદ કરતા. ધીમે ધીમે મોટા ભાઈ મહેશને સંગીતમાં રુચિ પડવા લાગી અને ગાવાનું અને સંગીત વગાડવાનું શરૂ કર્યું. આ પછી તેઓ મુંબઈ જતા રહ્યા. થોડા સફળ થયા બાદ તેઓએ પોતાના નાના ભાઈ નરેશને પણ બોલાવી લીધા અને બંને ભાઈઓની કારકિર્દી શરૂ થઈ. આવી રીતે મળી પહેલી ફિલ્મ. મહેશ અને નરેશની જોડીથી કોણ અજાણ હોય તો મહેશ કુમાર એન્ડ પાર્ટીના શો હોય ત્યારે નરેશ કંડુડિયા એક્ટિંગ કરતા, ડાન્સ કરતા, ગીતો ગાતા મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવ્યા. તેમણે નરેશજીને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું કે અમે એક ફિલ્મ બનાવી રહ્યા છીએ. અમારી ઈચ્છા છે કે તેમાં નરેશ કંડુડિયા એક્ટિંગ કરે અને મહેશ કંડુડિયા સંગીત આપે. અને આ ફિલ્મ હતી વેણીને આવ્યા ફૂલ. નરેશ કંડુડિયાની કારકિર્દીનો વ્યાપ આશરે 40 વર્ષોનો છે. આ દરમિયાન તેમણે ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક વગેરે 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. તેમણે કારકિર્દીની શરૂઆત ચલચિત્ર વેણીને આવ્યા ફૂલથી કરી હતી. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં જોની જુનિયરના ઉપનામે છેલ્લા 40 વર્ષોથી રજૂઆત કરતા હતા. નરેશ કંડુડિયાના કેટલાક જાણીતા ફિલ્મોની વાત કરીએ તો જોગ સંજોગ, કંકુની કિંમત, ઢોલા મારું, મેરું માલણ, વણઝારી વાવ, જુગલ જોડી, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, કડલાની જોડ, ઊંચી મેળીને ઊંચા મોલ, ટહુકે સાજણ સાંભરે, રાજ રાજવણ, પંખીડાઓ પંખીડા જેવી લગભગ 125 ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા અને સહાયક અભિનેતા તરીકે કામ કરવા ઉપરાંત પોતાના મોટા ભાઈ મહેશ કંડુડિયા સાથે જોડી બનાવીને 150 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. નરેશ કંડુડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 40 કરતાં વધુ વર્ષો સુધી કામ કર્યું અને એક પછી એક સફળ ફિલ્મોમાં એક્ટિંગ કરીને ગુજરાતી પ્રજાને મનોરંજન પૂરું પાડ્યું. આ સિવાય 180 અને 90ના દાયકામાં નરેશ કંડુડિયાએ ગુજરાતી ફિલ્મોના અન્ય અભિનેતાઓ જેવા કે ઉપેન્દ્ર ત્રિવેદી, અશરાની, કિરણ કુમાર અને ફિરોઝ ઈરાની સાથે કામ કરીને ફિલ્મોમાં સફળતા પ્રાપ્ત કરી. તેમનો પુત્ર હિતુ કંડુડિયા પણ ગુજરાતી ફિલ્મોનો કલાકાર છે. તેઓ ગુજરાતના કણજર વિધાનસભા મત ક્ષેત્રમાંથી વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 27 ઓક્ટોબર 2020 રોજ યુન એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે તેમનું અવસાન COVID-19 કારણે થયું હતું, જ્યારે તેમના ભાઈ મહેશ 2 દિવસ પહેલા અવસાન પામ્યા હતા. ભલે આજે તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી હોય, પરંતુ આજે પણ તેઓ તેમના ચાહકોના દિલમાં અમર છે.